May I now request Shri Raghuveer Chaudhari to come up and speak about the literature festival. Thank you, sir. આમ તો 12:30 વાગે જે બેઠક છે એમાં બોલવાનું છે, એટલે અત્યારે તો થોડીક પંક્તિઓ તમને કહું જે મારી નથી. મિર્ઝા ગાલિબની પંક્તિ છે, ગુજરે હે કતરે પે ગઝર હોને તક. એક પાણીનું બિંદુ મોજાના મગરમચ્છ એ બધાથી બચીને કેવી રીતે મોતી બને છે. તો આ પ્રક્રિયા છે તે જળ બિંદુ માંથી મોતી થવાની પ્રક્રિયા છે જેમાંથી તમારે પસાર થવાનું છે. બીજી પંક્તિ કહું તમને અગ્નિજીની હિન્દીના, વહી એકાંત સચ્ચા હૈ જિસે સબ છૂ સકે. મધુરજી, વહી એકાંત સચ્ચા હૈ, આપ એસી ફિલ્મ બનાએ જિસમે એકાંત ભી હો લેકિન સભી કા સમાવેશ હો. વહી એકાંત સચ્ચા હૈ જિસે સબ છૂ સકે. ઓર ઉમાશંકરજી, ગુજરાત મેં જો બહોત બડે ઉમાશંકર હુએ ઉનકી પંક્તિયાં હૈ. મારી ન્યૂનતા ના નડી તને, તારી પૂર્ણતા ગઈ અડી મને. અને રવીન્દ્રનાથ, રૂપ સાગરે ડૂબ દે છી અરૂપ રતન આશા કરે. રૂપના સૌંદર્યના સમુદ્રમાંથી અરૂપની પ્રાપ્તિ કરવાની છે. એ જીવને સુંદરે પેછી મધુર આશીર્વાદ, માનુષેર પ્રતિપાત્રે પાઈ તાર સુધાર આસ્વાદ. આ જીવનમાં જે આશીર્વાદ તો એ છે કે મનુષ્યના પ્રતિપાત્રમાં એ પરમતત્વ તારા અમૃતનો આસ્વાદ હું પામું છું. અને છેલ્લે અંગ્રેજી એક પંક્તિ સિરિયટની, કન્ડિશન ઓફ કમ્પ્લીટ સિમ્પ્લિસિટી અન્વિતા, કન્ડિશન ઓફ કમ્પ્લીટ સિમ્પ્લિસિટી કોસ્ટિંગ નોટ લેસ ધેન એવરીથિંગ. ધન્યવાદ.